આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે 76મા સ્વતંત્ર પર્વની ન્યૂઝ પોઈન્ટ ચેનલ પરિવાર તરફથી જિલ્લાવાસીઓને હાર્દિક શુભકામનાઓ. નમસ્કાર દર્શક મિત્રો, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું પ્રિયનલ. સમાચાર વિસ્તારથી જોતા પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર. જિલ્લાભરમાં છવાયો આઝાદીનો રંગ. જિલ્લાના તમામ તાલુકાઓ સહિત ગ્રામીણ વિસ્તારોમાં 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ. પાલનપુરના યુવકે આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં 75 કિલોમીટર રનિંગ દોડ કરી આઝાદીના પર્વની ઉજવણી કરી. પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે 7 કલાક 45 મિનિટમાં 75 કિલોમીટરની દોડ પૂર્ણ કરી. ડીસાના સદરપુરથી છત્રાલાના માર્ગ પર રેતી માફિયા બેફામ બન્યા. રેતી માફિયાઓની ગાડીઓથી માર્ગ બિસ્માર બનતા બિલડી ભાજપ મંડળના પ્રમુખની ગાડી ફસાતા વહીવટીતંત્ર સામે રોષ ઠાલવ્યો. અમીરગઢના વિશ્વેશ્વર નજીક 6 વર્ષની બાળકી નદીના પ્રવાહમાં ડૂબી જતા મોત નિપજ્યું. માલણના પરિવારની બાળકીના મોતના પગલે પરિવારમાં માતમ છવાયો. બાળકી ડૂબી જવાની ઘટનાના પગલે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બનાસકાંઠા જિલ્લાનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ દાંતીવાડા ખાતે યોજાયો. કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રીના હસ્તે ધ્વજવંદન કરાયું. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગઢ ખાતે વિમળા વિદ્યાલય ખાતે 76મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ, જેમાં વિમલા વિદ્યાલયમાં ચાલી રહેલ DLSS સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરાતા વિદ્યાર્થી પ્રિયાંશ ચૌધરી દ્વારા દેશની આન બાન અને શાન તિરંગાને ફરકાવ્યો હતો. ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના ટ્રસ્ટીઓ, નિયામક સહિત સ્ટાફ અને વાલીઓ અને વિદ્યાર્થીઓએ તિરંગાને સલામી આપી હતી અને રાષ્ટ્રગાન સાથે દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિમલા વિદ્યાલયના નિયામક હસમુખભાઈ મોદી દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને મહેમાનોને અખંડ ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં વિમલા વિદ્યાલયના ટ્રસ્ટી કેતનભાઈ શાહ, સેક્રેટરી નરેનભાઈ શાહ, નિયામક હસમુખભાઈ મોદી, એડમિન પ્રવીણભાઈ જોશી, ઓએએસ હરિભાઈ બુટકા અને સંકુલનો તમામ સ્ટાફ અને સંકુલમાં અભ્યાસ કરતા નર્સરીથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ઉન્નતિ જોશી છે. વિમળા વિદ્યાલય ગઢ ખાતે અમે આજે 15મી ઓગસ્ટના 75 વર્ષ પૂર્ણ થયા અને 76મા વર્ષમાં નવીન પ્રવેશ માટે આજે ઉજવણી કરી હતી. શાળાના ટ્રસ્ટી શ્રી કેતનભાઈ શાહ અને નરેનભાઈ શાહ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ મોદી સાહેબે આજે સારું એવું પ્રવચન આપ્યું બાળકોને અને અખંડ ભારતની એકતા જે રીતે જળવાઈ રહે તે રીતે બાળકોને પ્રોત્સાહિત કરી અને કહ્યું કે આપણે પણ અખંડ રહીએ, એકતામાં રહીએ અને સાથે મળીને આયોજનપૂર્વક કામ કરીએ જેથી આપણે સૌનો વિકાસ થાય. તદુપરાંત સૌથી વધુ પ્રમાણમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનો મેળાવડો આજે થયો. વાલીઓએ સારી એવી પ્રમાણમાં અમને સપોર્ટ કર્યો. થરાદ સોની સમાજના સમસન ગૃહ ખાતે સુવર્ણકાર એસોસિએશન થરાદ અને જનતા ફાઉન્ડેશન હેલ્પ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો. સુવર્ણકાર એસોસિએશન થરાદ અને જનતા ફાઉન્ડેશન હેલ્પ્સ ફાઉન્ડેશન થરાદ દ્વારા આઝાદીના 75 વર્ષ પૂરા થતાં આખા ભારતમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી જોરશોરથી થઈ રહી છે. ત્યારે થરાદ સોની સમાજના સ્મશાન ગૃહ આસપાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પરમાર્થ કાર્ય માટે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રથુસિંહ રાજપૂત, નગરપાલિકા સદસ્ય દીપકભાઈ ઓઝા, સુવર્ણકાર એસોસિએશન થરાદના પ્રમુખ પ્રકાશભાઈ સોની, જનતા ફાઉન્ડેશનના શારદાબેન ભાટી, ભૂમિબેન ભાટી, પૂર્વ મહામંત્રી પ્રતાપભાઈ સોની, ભારત વિકાસ પરિષદના પ્રમુખ જયદીપભાઈ સોની, દિનેશભાઈ સોની, પૂનમચંદ સોની, કેશવલાલ સોની, હરેશભાઈ સોની, દલપતભાઈ સોની, હીરાભાઈ સોની, વિનોદભાઈ સોની, નવીનભાઈ સોની, હસમુખભાઈ સોની, દર્શિતભાઈ સોની અને સોની સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. થરાદ તાલુકાના દૂધવા ગામે તાલુકા કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી કરાઈ. દેશભરમાં આજે જ્યારે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં થરાદના દૂધવા ખાતે તાલુકા કક્ષાના નાયબ કલેક્ટર અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ હતી, જેમાં તાલુકાના ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ સહિતના ગામ નાગરિકો તેમજ સ્કૂલ સ્ટાફ સહિત સ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં આજે 15મી ઓગસ્ટ નિમિત્તે સ્વતંત્ર દિનની ઉજવણી થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આજે તમામ તાલુકા મથકોએ સ્વતંત્ર્ય દિવસની ઉજવણી થઈ છે. તાલુકા કક્ષાનો સ્વતંત્ર્ય દિવસની ઉજવણી થરાદ તાલુકાના દૂધવા ખાતે કરવામાં આવી હતી, જેમાં થરાદ તાલુકાના નાયબ કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જિલ્લાના સ્વતંત્ર દિવસની ઉજવણીમાં જિલ્લાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને રાજ્યમંત્રીએ વૃક્ષારોપણ પણ કર્યું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જોડાયા હતા. ડીસા શહેરમાં 15મી ઓગસ્ટ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન દ્વારા રિસાલા ચોકથી શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજી ડીસા શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યાત્રા રિસાલા ચોકથી ભવ્ય તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી રાજકીય પક્ષો સહિત વેપારી એસોસિએશન દ્વારા પુષ્પવર્ષા કરી આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હિન્દુ યુવા સંગઠનના સ્થાપક
નીતિનભાઈ સોની સાથે ડીસા શહેર પ્રમુખ હરીશભાઈ ઠક્કર તેમજ હિન્દુ યુવા સંગઠનના તાલુકા પ્રમુખ દીપકભાઈ કચ્છવા સાથે તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ડીજે સાઉન્ડ સાથે નીકળેલ ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. દેશભક્તિ ગીત સાથે સમગ્ર ડીસા શહેર આજે દેશભક્તિના રંગે રંગાયું અને તિરંગા યાત્રા દરમિયાન દક્ષિણ પોલીસ દ્વારા સુંદર સહકાર પૂરો પાડવામાં આવ્યો. આ તિરંગા યાત્રા રિસાલા બજારથી નીકળેલ તિરંગા યાત્રા એસસીડબલ્યુ હાઈસ્કૂલથી અંબિકા ચોક બગીચા સર્કલ ફુવારા સર્કલ ભગવતી સર્કલ ગાંધી ચોકથી રિસાલા ચોકમાં સમાપન કરાયું. કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ખાતે તાલુકા કક્ષાના 76મા સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ. કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ખાતે તાલુકા કક્ષાના 76મા સ્વાતંત્ર દિનની ઉજવણી મામલતદાર ભરતભાઈ દરજી અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી, જેમાં મામલતદારશ્રીના હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યું હતું. ત્યારે ગામના સરપંચ દ્વારા મામલતદારનું બાઇક તિરંગા રેલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી જેડી મહિડા સિહોરી પીએસઆઈ એ કે દેસાઈ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆઈડી જવાનો મામલતદાર કચેરી સ્ટાફ તાલુકા સ્ટાફ આવેલા આગેવાનો મહેમાનો માધ્યમિક શાળાના આચાર્ય તથા શિક્ષણ સ્ટાફ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાષ્ટ્રગીત ગાયને સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ હતી અને મામલતદારના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકાના કુંવરબા ખાતે પ્રાથમિક શાળામાં 76 વર્ષ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. કાંકરેજ તાલુકાના કુંવરબા ખાતે પ્રાથમિક શાળામાં 76મા વર્ષ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. કાંકરેજ તાલુકાના સિહોરી પાસે આવેલા કુંવરબા ખાતે કુંવરબા પ્રાથમિક શાળામાં 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ સરપંચ રાહુલભાઈ સુથાર દ્વારા ફરકાવવામાં આવ્યો હતો, જેમાં પ્રાથમિક શાળાના આચાર્ય કુસુમબેન શાળા સ્ટાફ અને ત્યાં ઉપસ્થિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાંકરેજ તાલુકાના થરામાં પ્રથમ વખત મુસ્લિમ સમાજ દ્વારા મદની મસ્જિદ પાસે તિરંગો લહેરાયો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા જૂનાગામ તળમાં નવનિર્માણ પામેલ મદની મસ્જિદ પાસે મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ વખત આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ધ્વજવંદનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સ્ટેટ માજી રાજવી તથા થરા નગરપાલિકાના પ્રમુખ પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહજી વાઘેલાના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે થરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કનુભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ તેજાજી ઠાકોર, મૌલાના અમાનુલ્લા, મૌલાના અલીશેર, મૌલાના શમસુદ્દીન, થરા સ્થાનિક થરાદી મેમણ જમાતના પ્રમુખ ઉસ્માનભાઈ વલીભાઈ મેમણ, ઉપપ્રમુખ યુસુફભાઈ એચ મેમણ, સેક્રેટરી નૂર મોહમ્મદભાઈ કલરવાળા, બચુભાઈ મેમણ ઘંટીવાળા, રફીકભાઈ મનસુરી એડવોકેટ, અનુપમ પ્રાથમિક શાળા નંબર 2ના શિક્ષક આસિફભાઈ યુ મોરવાડિયા, હનીફભાઈ સંચોરા, મોહમ્મદભાઈ શાકભાજીવાળા, અબ્દુલભાઈ રહેમાન મેમણ, સુલતાનભાઈ કોઠારી, ઇરફાનભાઈ ફકીર સહિત અન્ય લોકો હાજર રહી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 76મા સ્વાતંત્ર્ય પર્વમાં વડગામ તાલુકાના જલોત્રા જીજે વિદ્યાલય ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી. વડગામ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ જલોત્રા જીજે પટેલ વિદ્યાલયના પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડગામ મામલતદાર શ્રી હરેશ એમ મામીના વરદહસ્તે ધ્વજ ફરકાવી સલામી આપી હતી. વડગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનોએ ચાલુ વરસાદે સારી પરેડ કરી હતી, તેમજ જીજે પટેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા રાસ ગરબા તેમજ દેશભક્તિના ગીતો રજૂ કરી ખુશી વ્યક્ત કરી હતી. વડગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી બીવી ચૌધરી, તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ, ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ અને જીજે પટેલ વિદ્યાલયના આચાર્ય તેમજ સ્ટાફગણ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે 76મા સ્વાતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. 15મી ઓગસ્ટનો દિન એક ઐતિહાસિક જીવન દિન છે, જે દરેક ભારતીય માટે ગૌરવ સમાન છે. ક્ષણ લઈને આવવા જઈ રહ્યો છે. આ દિવસે દેશભરમાં આપણી આઝાદીનો અમૃત મહોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરેક ભારતીયના ઘર ઉપર લાગેલા ભારતની આન બાન શાન સમાન તિરંગાએ સમગ્ર વિશ્વ ફલક પર આપણને ગૌરવ અપાવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આ સ્વાતંત્ર્ય પર્વની શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી અશ્વિનજી શર્માના વરદ હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, દેશદાદના વક્તવ્યો, દેશભક્તિ નૃત્ય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સોળગામ લેવવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુરના ઉત્સાહી પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના આચાર્યો અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળના તમામ પદાધિકારીઓ, બાળકો સહિત વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરના યુવક આઝાદી કા અમૃત મહોત્સવમાં 75 કિલોમીટર રનિંગ કરી આઝાદીના પર્વમાં જોડાયો. પાલનપુર શહેરમાં રહેતા યુવક કિશોરકુમાર ખત્રી, કે જેઓ રનિંગનો શોખ ધરાવે છે અને છેલ્લા ઘણા સમયથી રનિંગ કરી રહ્યા છે, તેઓએ વધુમાં વધુ 161 કિલોમીટર સુધીનું રનિંગ કર્યું છે. ત્યારે પાલનપુર ખાતે આવેલ જ્યોર્થ ફિફ્થ ક્લબ ખાતે કિશોરકુમાર દ્વારા આઝાદીના મહાપર્વમાં સહભાગી બનાવવા
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા 75 કિલોમીટરની દોડ માત્ર 7 કલાક 45 મિનિટમાં 75 કિલોમીટરની દોડ પૂરી કરી હતી અને રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી કરી હતી. આજે 75મો ઇન્ડિપેન્ડન્સ ડે પૂરા આજે થયા એ બદલ હું 75 કિલોમીટર દોડ્યો છું, જે ભાગરૂપે હું રાત્રે 12 વાગ્યે 12 મિનિટે ચાલું કરેલું અને લગભગ 7 કલાક 54 મિનિટમાં મેં પૂરું કર્યું છે. એમાં મને મિત્રોનો સહકાર સારો મળ્યો. મારા મિત્ર કિશોરભાઈ જે આખી રાત મારી જોડે હતા અને છેલ્લા 55 કિલોમીટર કર્યા પછી હું મારા ગ્રાઉન્ડમાં આવ્યો જોધપીઠ ક્લબમાં, તો રૂમિતભાઈ જે પોતે સુદામા એકેડેમી ચલાવે છે એમના સ્ટુડન્ટો છેલ્લા 20 કિલોમીટર મારે જોડે રહ્યા અને એમને મને સપોર્ટ કરી અને 75 કિલોમીટર પૂરું કરાયું. આ પ્રેરણા એવું હતું કે જે મારા સારા રનરો છે એ લોકો આ રીતનું ઉજવણી કરતા હતા અને હું રનર છું, છેલ્લા 9-1 વર્ષથી રનિંગ કરું છું, પણ કોઈ કારણસર મેં 4-1 વર્ષ રનિંગ બંધ કરી નાખેલું અને એમને જોઈ અને મને કીધું કે હું પણ આ રીતે ઇન્ડિપેન્ડન્ટ ડે ઉજવી શકું છું, તો મેં કહું કંઈ નહીં તો આપણા દેશ ખાતર આપણું જે પેશન છે એને તો ફોલો કરી શકીએ છીએ. અમીરગઢની બનાસ નદીમાં ગઈકાલની ઘટનાના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં રોજ નવા નીરની આવક થઈ રહી છે. બનાસ નદીમાં પાણી આવ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરતા ભાવી ભક્તો પણ હમણાં બહુ જ મોટા પ્રમાણમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. શ્રાવણ મહિનામાં શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ઇકબાલગઢ ખાતે આવેલી બનાસ નદીના કાંઠે શિવજીનું મંદિર આવેલું છે અને મંદિર સામેથી જ બનાસ નદી પસાર થાય છે, જેથી એક પર્યટક સ્થળ જેવી પ્રખ્યાત હોવાના કારણે ભાવિ ભક્તો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જો કે ગઈકાલે ત્યાં આકસ્મિક સંજોગોમાં 6 વર્ષની બાળકીનું ડૂબી જવાથી મોત થઈ ગયું હતું. તે બાળકી પોતાના મા બાપથી છૂટી પડી ગઈ હતી અને નદીના વહેણમાં તણાઈ ગઈ હતી. વિશ્વેશ્વરથી ગુમ થયેલી બાળકીની લાશ વિશ્વેશ્વરથી તણાઈને પંચમુખી કોઈને દેખાઈ આવતા સમગ્ર ઘટનાની જાણ થવા પામી હતી. આવી ઘટના ફરીવાર ન બને તે માટે હમણાં નદીના પટમાં કોઈને પણ ઉતરવા દેવામાં આવતા નથી અને પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અમીરગઢ પીએસઆઈ અને પોલીસ જવાનો, મહિલા જીઆઈડી અને જીઆઈડી જવાનોનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં 3-4 દિવસ અગાઉ ભારે વરસાદના કારણે નદી ગાંડીતુર બનેલી હતી અને નદી આવવાના કારણે આજુબાજુના લોકો તથા દૂર દૂરથી જે પણ લોકો અહીંયા ભાવિ ભક્તો મહાદેવજી મંદિરના દર્શન કરવા આવે છે અને નહાવા માટે પોતાનો નહાવા માટે લાવો લેવા આવે છે, જે ગઈકાલે બહુ મોટી સંખ્યામાં આવ્યા હતા. ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા તેમાં કાલે અચાનક જ એક 6 વર્ષની બાળકીનું આકસ્મિક મૃત્યુ થયું હતું. એ બાળકી ગઈકાલે અહીંયા નદીમાં નહાવા પડતા તેમના માતા પિતાથી છૂટી પડી ગઈ હતી અને છૂટી પડતા અહીંયા વિશ્વેશ્વરથી બાળકી ગુમ થયા પછી તેની શોધખોળ કરતા તેની લાશ પંચમુખી મંદિર છે એ બાજુથી મળી આવી હતી, જેના પગલે જેના અનુસંધાને આજે પોલીસનો જબરદસ્ત કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને નદીમાં કોઈને જવા દેવામાં અટકાવવામાં આવી રહ્યા છે. ઇમરાન લુહાર, ન્યૂઝ પોઈન્ટ, અમીરગઢ. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય રેતી માફિયાઓ બેફામ બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. બનાસ નદીના પટમાંથી ખુલ્લેઆમ રેતી ચોરી કરી રેતી ભરેલ ડમ્પરો રોડ પર દોડતા નજરે પડી રહ્યા છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગના સત્તાધીશોના આશીર્વાદથી રેતી માફિયાઓ બેફામ બની બનાસ નદીના પટમાંથી રેતીની ચોરી કરી સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. ડીસા તાલુકાના સદરપુરથી છતરાલા જતા મુખ્ય માર્ગ પર રેતી ભરેલ ડમ્પરો દોડતા મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પરથી રોજબરોજ અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ભીલડી ભાજપ મંડળના પ્રમુખ પાનસિંહ સોલંકી પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન ભારે કાદવ કિચડમાં ગાડી ફસાઈ જતા મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે સ્થાનિકોની મદદથી ગાડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભીલડી ભાજપ મંડળના પ્રમુખ પાનસિંહ સોલંકી દ્વારા વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો અને તાત્કાલિક અસરથી સદરપુરથી છતરાલા જતા મુખ્ય માર્ગ પર દોડતી રેતી ભરેલ ટ્રકો અને ડમ્પરો બંધ કરાવવા માટે વહીવટીતંત્રને અપીલ કરવામાં આવી હતી. જ્યારે આ રોડ પર મોડી રાત્રે પણ
પણ બેફામપણે રેતી ભરેલ ડમ્પરો દોડી રહ્યા છે, જેના લીધે ખુલ્લેઆમ રોયલ્ટી ભર્યા વગરની ગાડીઓ દોડી રહી છે. ત્યારે સ્થાનિક દ્વારા વારંવાર વહીવટીતંત્ર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. અને રસ્તો તોડી નાખ્યો છે. જે આ લોકોને માતા તથા લોકોને કોઈ મરણ પડશે, કોઈ સારા પડશે, કોઈ બોલેરો જેવી ગાડી કે નાની ગાડીઓ તો નીકળતી નથી. લોકો ખૂબ તકલીફમાં છે. ખરેખર તંત્ર એક્શન લઈ અને તાત્કાલિક આ રસ્તો સુધારવો જોઈએ. કારણ કે લોકોને ખૂબ વારંવાર તકલીફ પડે છે. ખરેખર આજ મારી ગાડી પણ ત્યાંથી હું લઈ નીકળ્યો, પણ મારી ગાડી આજ ફસાઈ ગઈ. સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડનું પેકેજ જાહેર કરતા ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ફટાકડા ફોડી ખુશીની લાગણી. ગુજરાત પોલીસના જવાનોની વર્ષોથી પડતર માગણી, જેમાં ગ્રેડ પે તેમજ અન્ય માગણીઓને લઈ સરકારની સમક્ષ પોલીસ જવાનોની એક આશા હતી, પણ સરકારશ્રી તરફથી લાંબી રાહ જોવરાવ્યા બાદ આજે 550 કરોડ રૂપિયાની વાર્ષિક જાહેરાત કરતાની સાથે પોલીસ જવાનોમાં એક ખુશીની લહેર ઉઠી જવા પામી હતી. ત્યારે આજે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પોલીસ સ્ટેશનના જવાનોએ આ ખુશીઓને એક ઉત્સાહની જેમ મનાવી હતી. પોલીસ સ્ટેશનના આંગણમાં ફટાકડાઓ ફોડી એકબીજાને મીઠાઈઓ ખવડાવી હતી. ગુજરાત સરકારની આ પહેલને આવકારી અને બીજી માગણીઓને પણ સરકાર સત્વરે નિરાકરણ લાવી પોલીસ જવાનો અને તેમના પરિવારની વેદના સમજે એ વ્યથા પણ વ્યક્ત કરી હતી. ત્યારે ગ્રેડ પે જેવા મહત્વની માગણીનો ગુજરાત સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા માત્ર 550 કરોડ રૂપિયાની જાહેરાત કરાતા ચૂંટણી પહેલા પોલીસ જવાનોને લોલીપોપ આપીને રોજ ઠંડો પાડવાની કોશિશ કરવામાં આવી હોય એવું આ જાહેરાત ઉપરથી સ્પષ્ટ જોવા મળી આવે છે. જ્યારે આજે જાહેરાત કરતાની ખુશીમાં ડીસા ડીવાયએસપી કૌશલ ઓઝા, દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એમ પટની, ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ જેવાય ચૌહાણ, તેમના સાથી પોલીસ જવાન મિત્રોની મીઠાઈઓ ખવડાવીને ફટાકડા ફોડી ખુશી જાહેર કરી હતી. સરકાર શ્રી આજે જે જાહેરાત કરી, ખરેખર અમારા પગારની કેરની અમે વિસંગતા અનુભવતા હતા, પણ આજે ખરેખર સરકારે અમને બહુ ખુશ કરી દીધા. અમે ડીસાના તમામ પોલીસ એટલા બધા ખુશ થઈ ગયા કે ઢોલ નગારા આતશબાજી પેડા વેચ્યા અને ખરેખર બહુ આનંદ થઈ ગયો. અમે તો આનંદ અનુભવ્યા છે, પણ અમારા પરિવાર જે પોલીસ લાઇનમાં રહીએ છીએ, પોલીસ પરિવારના બધા સભ્યો બહાર આવીને ખરેખર એટલો બધો આનંદ વ્યક્ત કર્યો કે અદબાર વગરનો, કે આજે જમવાનું બી સરસ ભાવશે અને મજા આવશે ખાવાની. ગઢ ખાતે વિમળા વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ. પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ વિમળા વિદ્યાલય સંકુલમાં આજરોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિભાગોના બાળકો જોડાયા હતા અને ડીજેના તાલે રાધાકૃષ્ણ બની રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ તમામ વિભાગોમાં બાળકો દ્વારા મટકી ફોડવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કેતનભાઈ શાહ, સેક્રેટરી નરેનભાઈ શાહ, નિયામક હસમુખભાઈ મોદી, એડમિન પ્રવીણભાઈ જોશી, ઓએસ હરિભાઈ ભુટકા સહિત તમામ વિભાગના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીના પર્વની પણ આજે ઉજવણી કરી અને ક્લાસ વાઇઝ દરેક બાળકોએ મટકી ફોડી. મટકી ફોડના કાર્યક્રમમાં પણ માતાઓએ બધાએ સાથ આપ્યો. બાળકોએ મટકી ફોડના કાર્યક્રમમાં બહુ ઉત્સાહભેર કાર્યો આયોજનપૂર્વક કામકાજ કર્યું અને આજે અમે આ રીતે બંને પર્વની ઉજવણી એકસાથે. પાલનપુર કોર્ટ સંકુલમાં બાર એસોસિએશન દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ. પાલનપુર કોર્ટ સંકુલ ખાતે મા બાર એસોસિએશન દ્વારા 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજને સલામી આપી બાર એસોસિએશન દ્વારા જોરાવર પેલેસ સંકુલમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે બાર એસોસિએશનના પ્રમુખ સહિત ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. બનાસ ડેરી સણાદર ખાતે 76મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ. બનાસકાંઠા દિયોદર તાલુકાના સણાદર બનાસ ડેરી ખાતે સૌ પ્રથમવાર સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી ઉજવણી કરાઈ હતી. બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી 15મી ઓગસ્ટ 76મા સ્વતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, જેમાં બનાસ ડેરી ખાતે પણ એક ઉત્સાહના માહોલ વચ્ચે દેશ આઝાદ થયો હોય તેમ હજારોની સંખ્યામાં પશુપાલકો ધ્વજ લઈ પહોંચ્યા હતા, જેમાં જિલ્લામાં સૌથી મોટો 100 ફૂટ ઊંચો ધ્વજ બનાસ ડેરી ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે લહેરાવવામાં આવ્યો હતો, જેમાં દેશભક્તિના રંગે સમગ્ર માહોલ જામ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવમાં એક સાથે હજારોની સંખ્યામાં પશુપાલકોએ ધ્વજ ફરકાવી 76મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી. બનાસ ડેરી ખાતે 15મી ઓગસ્ટ 76મા સ્વતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પ્રવચન કરતા બનાસવાસીઓને 76મા સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાને પાણીદાર જિલ્લો બનાવવા માટે પણ આહવાન કર્યું હતું. બનાસવાસીઓનું ગૌરવ અને પ્રાઉડ ઊભું થાય તે પ્રમાણે 100 ફૂટ ઊંચો તિરંગો સદૈવ લહેરાતો રહેશે અને બનાસવાસીઓની અંદર દેશપ્રેમની આહલેખ જગાવતો રહેશે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે હર ઘર તિરંગા એ જે સ્લોગન આપ્યું, જેના કારણે તમે જોઈ રહ્યા છે હજારોની સંખ્યાની અંદર
આખું વાતાવરણ જાણે દેશભક્તિમાં આઝાદી આજે જ મળી હોય અને હોય એટલો ઉત્સાહ અને ઉમંગ એક એક ગ્રામીણ લોકોની અંદર છે. ખેડૂતોને પશુપાલકો ગ્રામ્ય કક્ષાએ પોતાના હર ખેત હર ઘર તિરંગા હર ખેત તિરંગા એ બનાસવાસીઓએ લીધું હતું અને દરેક ખેતરોની અંદર પોતાના મકાનની અંદર પણ બનાસવાસીઓએ તિરંગો લહેરાયો છે. અમીરગઢ તાલુકામાં 76મો સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ અમીરગઢના સરોત્રા ગામની પ્રાથમિક શાળામાં યોજાયો. દેશ આખો આઝાદીના 75 વર્ષ પૂરા થતાં હર ઘર તિરંગા અભિયાનમાં સાથ આપી ઘરે ઘરે તિરંગા લગાવી રહ્યો છે. આજે 15 ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધ્વજની સલામી આપવામાં આવી રહી છે. તે જ રીતે આજે અમીરગઢ તાલુકોનો ધ્વજવંદન કાર્યક્રમ અમીરગઢના સરોત્રા ગામની પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો, જ્યાં અમીરગઢ મામલતદાર એસસી ગોટિયા સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને શાળાની બાળાઓએ રાષ્ટ્રીય ગીત ગાઈને મહેમાનોનું અભિવાદન કર્યું હતું. અમીરગઢની પોલીસ પરેડ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે લોકોની મોટી સંખ્યામાં દેશને સલામી આપવા ભીડ એકઠી થઈ હતી. આ કાર્યક્રમમાં આઝાદીના સમયના બે વયોવૃદ્ધ લોકો ડાભી ભેમસી અને બીલ મોહનભાઈનું સાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અમીરગઢ તાલુકાના નીચલા બંધ ગામમાં રહેતા જીતેન્દ્ર પ્રજાપતિનું લોજિસ્ટ ફ્રી લાન્સ ફિઝિકલ ટ્રેનિંગ ક્લાસ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધતા તેમનું પણ સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મામલતદાર સાહેબના હસ્તે 76મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આજરોજ અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં તાલુકાના અધિકારીશ્રી પદાધિકારીશ્રી ગામ લોકો વડીલો શાળાના બાળકો તમામે ભાગ લીધો. તેમજ આવા વરસાદના સમયે પણ મોટી સંખ્યામાં બાળકો મોટા વડીલો હાજર રહ્યા. તેમજ આઝાદીના પર્વ નિમિત્તે બાળકો એક સારા કાર્યક્રમો કર્યા, તેમાં પણ ઓગણવાડીના નાના બે ભૂલકાઓએ એક સરસ મજાનો કાર્યક્રમ કર્યો. ખરેખર એક બિરદાવારૂપ છે. સમગ્ર દેશભરમાં 75મા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે દાંતીવાડાના પાંથાવાડામાં ભવ્ય 51 મીટર લાંબા તિરંગા સાથે યાત્રા યોજાઈ હતી. દેશભક્તિના શૌર્ય ગીતો સાથે સમગ્ર બજારની ગલીઓ ગુંજી ઉઠી હતી. સૌ યુવાન વડીલ આગેવાનો હૈયાથી હૈયું મિલાવી આ રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં દિનશા રાજભૂત, સુધીરસિંહ ગોહિલ, સુરેન્દ્રસિંહ દેવડા, પ્રવીણસિંહ સોલંકી, કિરીટસિંહ ગોહિલ, કાળુસિંહ શંકર ચૌધરી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે બનાસની પાવન ભૂમિ પરથી જિલ્લા કક્ષાના 76મા પ્રસંગે દાંતીવાડા ખાતે યોજવામાં આવી અને આજના દિવસે દેશના 75 વર્ષ પૂરા થતા હોય 70 વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે આઝાદીના પ્રસંગે મારી સર્વે દેશવાસીઓને સર્વ ગુજરાત આજના દિવસે સર્વે મારી હાર્દિક શુભકામનાઓ અને લાખ લાખ દેશના સ્વતંત્ર વીરોને જવાનોને શહીદોને મારી ખૂબ શુભકામનાઓ આજના દિવસે મારી સર્વને મારી શુભકામનાઓ પાઠવું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ.